કોરોનાના કાળમાં ડોક્ટરને ભગવાન માનવામાં આવે છે, પરંતુ પડગરીમાં તો કંઈક જુદું જ જોવા મળ્યું. પડગરી તાલુકાના ખાનગી ડોક્ટર મેડિકલ વેસ્ટ ઇન્જેક્શન અને બોટલો તેમજ દવાઓનો જથ્થો રાજકોટ જામનગર હાઈવે રામપરા પાસે બાયોવેસ્ટ નાખીને રફુ ચક્કર. સ્થાનિક પત્રકારોએ આટલા મોટા જથ્થાને બાયોવેસ્ટ જોઈ તુરત જ પડગરી મામલતદાર તેમજ પીએસઆઈને જાણ કરવામાં આવી હતી. પડધરી તાલુકાના ખાનગી ડોક્ટર કોવિડ-19ની મહામારી ચાલી રહી છે ત્યારે તમામ અધિકારીઓ કોરોનાની સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે તમામ સરકારી અધિકારીઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે સરપદડ ગામે ક્લિનિક ચલાવતા રમેશભાઈ બોડા નામના ખાનગી ડોક્ટર તેમનો મેડિકલ વેસ્ટનો જથ્થો રામપર ગામ પાસે હાઈવે પર ફેંકીને રફુચક્કર થઈ ગયા હતા. રસ્તા પરથી નીકળતા સ્થાનિક પત્રકારે આટલા મોટા જથ્થામાં બાયો વેસ્ટ જોઈ તુરંત પડગરી મામલતદારને તેમજ પીએસઆઈને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળે પોલીસ દ્વારા કોણ આ જથ્થો નાખીને જતું રહ્યું છે તેની શોધખોળ ચાલુ કરી હતી. ત્યારબાદ 2-3 કલાકમાં આરોપીને પકડવા પડગરી પોલીસ સફળ રહી હતી, પરંતુ 2 દિવસ સુધી આ ડોક્ટરની અટકાયત કરવામાં આવી ન હતી. તારીખ 1-10-2020 રોજ સાંજે આ ડોક્ટરને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો, પરંતુ ત્યારે બાયો વેસ્ટ જમા કરી અને તુરંત જ છોડી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 દિવસ તારીખ 3-10-2020 રોજ આ ડોક્ટરની અટકાયત કરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા ડોક્ટરને તે દિવસે હાજર કર્યો અને તે જ દિવસે ગુનો દાખલ ન કર્યા. ત્યારબાદ 2 દિવસ પછી આ ડોક્ટર પર ગુનો દાખલ કરવામાં આવ્યો. તો પોલીસ દ્વારા આ 2 દિવસ શાના માટે રાહ જોવામાં આવી તેવો સવાલ પડધરીની જનતામાં ચર્ચાઈ રહી છે. વિજય જાદવ સાથે હર્ષલ ખંદેડિયા, એડેશ ટીવી, રાજકોટ.